नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने धोरण 6 पलाश गुजराती नो पाठ 5मो जेनु नाम छे टेकरी खसी मम्मी हसी। आ पाठना स्व अध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विशे शीखवाना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो। वीडियो सारो लगे तो लाइक करो, शेयर करो और बेल नोटिफिकेशन ऑन करो जी तुम्हारा आगलना नवा वीडियो पण आपने मळता रहे। तेमज विद्यार्थी मित्रों, आ पाठनी पीडीएफ जोवा माटे प्ले स्टोर माथी अमारी एप्लिकेशन विश्वगुरु एसटीडी 1 થી 12 गुजराती डाउनलोड करी तमारा मोबाइल में इंस्टॉल करो। जे तमे शुरू करशो तो तमने आ प्रकारे जोवा मळशे, जेमां स्व अध्ययन पोथीनी अंदर धोरण बतावशे, धोरण पसंद करशो एटले विषय बतावशे, विषय पसंद करशो एटले पाठ बतावशे, जेमां वीडियो पर क्लिक करशो तो वीडियो जोवा मळशे अने पीडीएफ पर क्लिक करशो तो पीडीएफ जोवा मळशे। तो आशा राखू छूं अमारी एप्लिकेशन आपने गमशे, जरूर डाउनलोड करजो। तो चलो मित्रों, हवे शुरू करिए पाठ 5मो टेकरी खसी मम्मी हसी। प्रश्न 1, नीचेनी काव्य पंक्ति वाँची अने प्रश्नोना जवाब लखो। विद्यार्थी मित्रों, काव्य पंक्ति छे ते तमे अहीं जोई शको छो, जेमां पहेलो प्रश्न छे, कविए टेकरीने केवी कही छे अने केम। तो टेकरी ने कविए आळसुनी पीर कही छे, कारण के ते एक जग्याए ज बेठी छे। त्यार पछी बीजू, पवन शुं करवा बेठो छे। तो पवन पोरो खावा एटले के थाक उतारवा माटे बेठो छे। त्रीजू, टेकरी ने थाक खंखेरी नाखवानुं केम कह्युं हशे, कारण के टेकरी साथे झालकोदा रमवुं हतुं, तेनी साथे लीलाछम मैदानोमां दोड़वुं हतुं। चोथुं, नाख पत्थरनी साकळोने तोड़ी पंक्ति ने वाक्य नी रीते लखो, तो पत्थर नी साकळो ने तोड़ी नाख। त्यार पछी 5मो, घासल मैदानो एटले केवा मैदानो। तो घासल मैदानो एटले जेमां लीलूछम घास होय, चारे बाजु हरियाळी होय तेवा मैदानो। त्यार पछी प्रश्न 2, नीचेनो फकरो वाँचीने तेमां आवता जोड़िया शब्दो अलग तारवी तथा बीजा 2 अन्य जोड़िया शब्दो तमे उमेरी उदाहरण मुजब वाक्य बनावो। तो चलो जोईए, पेलू छे नाचती कूदती। तो नर्मदा नदी પોતાના પથ પર નાચતી કૂદતી આગળ વધે છે। બીજું છે ઉથલપાથલ, તો બાળકોએ ઘરમાં બધી વસ્તુઓ ઉથલપાથલ કરી નાખી। ત્રીજું છે વહેલા મોડું, તો અમારે ઘરે આવવામાં વહેલા મોડું થશે। ચોથું છે સારું નરસું, તો તેણે સારું નરસું જોયા વગર હા પાડી દીધી। ત્યાર પછી પ્રશ્ન 3, ફકરો વાંચી તેને આધારે ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવી અને લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે ફકરો આપ્યો છે તેના આધારે આપણે પ્રશ્નો બનાવવાના છે। જુઓ, એક ઉદાહરણ રૂપ બનાવ્યો છે કે નાનકડી ડાયરીમાં શું લખેલું હતું। એવી રીતે બીજો બનાવ્યો તો ડાયરી પર કેવું કવર હતું। ત્રીજું, ફોટો ક્યાં હતો। ચોથું, ડાયરીમાં કોનો ફોટો હતો। અને 5મો થશે, શું આખી ડાયરી ભરેલી હતી। ત્યાર પછી પ્રશ્ન 4, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલ વિભાગ હવે શું થશે, એમાંના ક્યા શબ્દો તમને અજાણ્યા કે અપરિચિત લાગ્યા, એ શબ્દોની યાદી નીચે કરો। એ શબ્દોનો અર્થ ઘરના વડીલો કે શિક્ષકની મદદથી જાણો। એ શબ્દો પૈકી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો। તો ચાલો બનાવીએ। પહેલો શબ્દ છે લાયસન્સ, તો ગાડી ચલાવવા માટે લાયસન્સની જરૂર પડે છે। બીજું છે સરકાવવું, તો મેં મમ્મીનો ફોટો ખિસ્સામાં સરકાવી દીધો। ત્રીજું, ફેંદવું, તો જીયાને મમ્મીનું આખું પર્સ ફેંદી નાખ્યું। મિજાજ, તો પપ્પા તેના અસલી મિજાજમાં આવી ગયા। અને વિસ્મય, તો મિની વિસ્મયથી તાકી રહી। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના શબ્દો મોટેથી બોલો અને તેમાંનો પહેલો અક્ષર બોલતી વખતે મોઢાના ક્યાં ભાગનો ઉપયોગ થાય છે તેની સામે ખાનામાં લખો। દાખલા તરીકે ગોટલો બોલીએ તો ગ બોલવા માટે આપણા ગળા અને જીભનો ઉપયોગ થાય। ષટકોણમાં સ બોલીએ ત્યારે ગળા અને જીભનો ઉપયોગ થાય। સરસમાં પણ ગળા અને જીભનો ઉપયોગ થશે। ત્યાર પછી છાજલી, તેમાં તાળવું અને જીભનો ઉપયોગ થશે। ફટાકડામાં એ ફ બોલવા માટે હોઠનો ઉપયોગ થશે। ષડાનંદ, તેનામાં ગળા અને જીભનો ઉપયોગ થશે। ખાટલામાં પણ ગળા અને જીભનો ઉપયોગ થશે। ઝાંઝરમાં તાળવું અને જીભનો ઉપયોગ થશે। મોરસમાં હોઠનો ઉપયોગ થશે અને થડમાં દાંત અને જીભનો ઉપયોગ થશે। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેનો ફકરો મોટેથી વાંચો અને એ વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તે નોંધો।
તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તેની નોંધ છે તે કરવાની છે। પ્રશ્ન 7, નીચે આપેલા વાક્યોને સુધારીને લખો। જેમ આપેલું વાક્ય આજે મારી સ્કૂલમાં રજા હતો તો વાક્ય થશે આજે મારી સ્કૂલમાં રજા હતી। બીજું વાક્ય સુધારેલું થશે પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગયા। ત્રીજું વાક્ય થશે મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતા। ત્યાર પછી ચોથું વાક્ય સુધારેલું થશે આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ હું કલ્પી શકતી હતી। અને પાંચમું વાક્ય મમ્મીને મેં ક્યાંય સુધી નિરખ્યા કર્યા। ત્યાર પછી પ્રશ્ન 8, આપેલા શબ્દોનો ઉદાહરણ પ્રમાણે બે વાક્યોમાં ઉપયોગ કરો। જેમાં રસ, તો મને શેરડીનો રસ બહુ ભાવે છે અને મને તેની વાતમાં જરા પણ રસ નથી। ત્યાર પછી વાટ, તો હું ક્યારની તેની વાટ જોઉં છું અને ઋષિએ જંગલની વાટ પકડી। ત્રીજું છે ભારે, તો તરબૂચ સફરજન કરતાં વજનમાં ભારે હોય છે અને ભારે પવન સાથે વરસાદ આવ્યો। ચોથું છે હાર, તો મારી પાસે સોનાનો હાર છે અને મેચમાં તેની હાર નિશ્ચિત હતી। ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના ચિત્રને ધ્યાનથી જુઓ ત્યારબાદ તેના વિશે 6-7 વાક્યો લખો। વિદ્યાર્થી મિત્રો ચિત્ર છે તે તમે જોઈ શકો છો, આપણને બેંકનું ચિત્ર અહીં આપેલું છે। ચાલો તેના આધારે આપણે વાક્યો લખીએ। તો આપેલ ચિત્ર એક બેંકનું છે, તેમાં અલગ અલગ વિભાગો આવેલા છે, કર્મચારીઓ પોતપોતાના વિભાગનું કામ કરી રહ્યા છે, ગ્રાહકો પોતપોતાના કામ માટે બેંકમાં આવેલ છે, અમુક લોકો કેશિયર પાસે ઊભા છે, અમુક લોકો એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છે, કેટલાક લોકો વેઇટિંગમાં બેઠા છે અને બેંકમાં ખૂબ જ સારી વ્યવસ્થા જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના ફકરાને મોટેથી વાંચો અને એ વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તે નોંધો, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ, જેમાં પહેલો, આપણો દેશ બીજા ક્યાં ક્યાં નામથી ઓળખાય છે? તો આપણો દેશ ઇન્ડિયા, ભારત જેવા નામોથી ઓળખાય છે। બીજું, ભારત નામ આપણને ક્યાંથી મળેલું છે? તો ભારત નામ આપણને ઋગ્વેદમાંથી મળેલું છે। ત્રીજું, આ ફકરામાં ક્યાં વેદનો ઉલ્લેખ થયેલો છે? તો આ ફકરામાં ઋગ્વેદનો ઉલ્લેખ થયેલો છે। ચોથો પ્રશ્ન, ઈરાન અને ગ્રીસના લોકો કેટલા વર્ષ પૂર્વે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા? તો ઈરાન અને ગ્રીસના લોકો 2500 વર્ષ પૂર્વે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા। પાંચમું, આ ફકરામાં ક્યાં ક્યાં દેશના નામ આપેલા છે? તો આ ફકરામાં ભારત, ઈરાન, ગ્રીસ જેવા દેશોના નામ આપેલા છે। છઠ્ઠું, આ ફકરામાં ટોળું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો ટોળુંનો સમાનાર્થી શબ્દ થશે સમૂહ। વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 5 ટેકરી ખસી મમ્મી હસી ના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને દરેક પાઠની PDF જોવા મળશે। આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો।